रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब हेतथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रिजु तरंग 56मो। भगवान श्रीहरि सरदार नगर में संतोनी अलौकिक रीत, अलौकिक आत्मीयता, अलौकिक एकता जोईने हरिभक्तोनी सभा में अद्भुत बात करे छे। आ सत्संग केटलो दिव्य छे, આપણને કેવી પ્રાપ્તિ થઈ છે, આવા સંત અને ભક્તને વિશે દિવ્ય ભાવ રાખીએ। અમૃત બોવે સો અમૃત પાવે, વિખ બોવે સો વિખ લહાવે, સત્સંગ અમૂલ પાય કે અબહી, विष के बेजन बोना कबही। आ सत्संग में आवीने जे अमृत वावे तेने फल तरीके अमृत मळे छे, अने झेर वावे छे तेनु फल झेर छे। माटे अमूल्य सत्संग ने पामीने क्यारे पण झेरना बीज वाववा नहीं। आ झेरना बीज वाववा नहीं एनो अर्थ शुं थयो लालजी भगत? આ સત્સંગમાં આવ્યા પછી આપણાથી થાય, ગુણાત્યાનંદ સ્વામી કે થાય તો સેવા કરીએ, પણ કુસેવા ન કરીએ। સ્વામી બોલ્યા તે કુસેવા તે શું, અવગુણ લેવો તે, થાય તો સેવા કરીએ। અવગુણ, અભાવ અને દ્રોહ આ ઝેરના બીજ છે। વચનામૃતમાં મહારાજે જે વાત કરીને અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ, આ વાત છે। અમે તો ચોખ્ખું કહીએ છીએ, મહારાજ શું કહે છે સાંભળો, અમે તો ચોખ્ખું કહીએ છીએ, ફરીને કોઈ અમારો દોષ કાઢશો નહીં, પોતાનો દોષ હોય તો તે પોતાને જ સહન કરવાનો થશે। મારામાં કંઈક સ્વભાવ છે, હું સ્વીકારું યા ન સ્વીકારું તો નુકસાન કોને છે બોલો? ઉંદર ભેગા થયા, ઉંદરો ભેગા થયા, આપણા શાસ્ત્રોની નાની બોધ કથા છે। ઉંદરો ભેગા થઈ અને ચર્ચા કરી કે બિલાડીનો ત્રાસ વધી ગયો છે માટે સાવધાન। એક ઉંદર હતો, એણે કીધું નહીં નહીં બિલાડીને હું જોઈ લઉં છું, અરે રેવા દે, આપણી સાત પેઢી જતી રહી, તું કાલનો મૂળા જેવો ઉગેલો, બિલાડી સામે આપણે સાવધાન રહેવાનું છે, ગમે ત્યાં બિલાડી હોય એકાબીજાને ચેતવી દઈએ, એનાથી દૂર રહીએ, એ વિસ્તારમાં જઈએ જ નહીં। આ ન માન્યો, આંખે પટ્ટી બાંધી, આંખે પટ્ટી બાંધી અને બહાર નીકળે અને ચારે બાજુ ફરીને આવે અને બધાને કહે હું ચારે બાજુ ફરીને આવ્યો પણ ક્યાંય બિલાડી હતી। હવે આંખે પટ્ટી બાંધવાથી બિલાડી દૂર થાય ખરી? થાય ખરી? આપણામાં દોષ છે,
સ્વીકારીએ કે ન સ્વીકારીએ, ભેંસના શિંગડા તો ભેંસને જ ભારે લાગે છે. એટલા માટે ગુણાત્યાનંદ સ્વામી જૂનાગઢમાં હતા. એક હરિનારાયણ દાસ કરીને સાધુ, બહુ સેવાભાવી. આપણા શાસ્ત્રોમાં લખ્યું, સેવા કરી કરીને એ સંતના હાથ લોઢા જેવા થઈ ગયા હતા. જૂનાગઢ મંદિરના પથ્થર એટલા બધા એમણે ઉપાડેલા, પણ સ્વભાવ એવો, કોઈ સાથે ભળે નહીં. પણ ગુણાત્યાનંદ સ્વામી તો દયાના સાગર હતા. મોટા સાધુની ઉદારતા કેવી હશે. આ સાધુ છેલ્લી અવસ્થામાં મૃત્યુની પથારીએ પણ એનો એટલો આકરો સ્વભાવ, એટલો આકરો સ્વભાવ, કોઈની પાસે ઊભો ન રહે, કોઈની સેવામાં તૈયાર ન થાય. ગુણાત્યાનંદ સ્વામીએ કોઈ સંત કે હરિભક્ત ન ટક્યા, છેવટે માવા ભગતને સમજાવીને કહ્યું કે ભગત, ગમે તેમ તો આખી જિંદગી કેટલી સેવા કરી છે, બોલે ચાલે સહન કરજો, પણ સાધુની સેવા કરો, એમાં મહારાજ રાજી થશે અને અમે અતિ રાજી થશું. માવા ભગતે મન મૂકી દીધું, માવા ભગતે મન મૂકી દીધું અને એમની સેવા કરી. એક દિવસ આ સાધુ માથા પછાડે, માવા તું ગુણાત્યાનંદ સ્વામીને જઈને કે હું કૂવામાં પડીને આત્મહત્યા કરીશ, આ અસહ્ય વેદના મારાથી સહન થતી નથી, તું સ્વામીને જઈને મારા વતી કે મહારાજને પ્રાર્થના કરે મને ધામમાં તેડી જાય અથવા મારું દર્દ ટાળે. માવજી ભગતને ખરેખર લાગ્યું કે આ તો સાધુ આત્મહત્યા કરશે, આટલી અસહ્ય પીડા, આટલી અસહ્ય વેદના. અને માવા ભગત દોડતા દોડતા સ્વામી પાસે આવ્યા. સ્વામી કે, માવજી આટલા બધા અકળાઈ શેના ગયા છો? અરે સ્વામી, પેલા સાધુ માથા પછાડે છે, કૂવામાં પડવા તૈયાર થયા છે, કેમ શું થયું? બધી માંડીને વાત કરી. સ્વામી પ્રાર્થના કરો, આપ પધારો એને શાંત કરો. સ્વામી સફાળા આવ્યા છે, બાજુમાં બેઠા, અને સ્વામીએ માંડીને બધી વાત કરી. સાધુ ધીરજ રાખો, આ સમય જ એવો છે, દુઃખનો સમય છે, પણ પેલા સાધુમાં અસહ્ય, કેમ કે પીડા જેવી છે મૃત્યુની. પણ ગુણાત્યાનંદ સ્વામી માથે હાથ મૂકીને કીધું, સાધુ કૂવામાં પડશો, મરશો, એનાથી દુઃખ ટળી જશે. ઠાકોરજીએ દુઃખ આપવા ધાર્યું હશે તો આવતા જન્મે આ દુઃખ પીછો નથી કરવાનો. કૂવામાં પડવાથી દુઃખનો અંત નહીં આવે, દેહનો અંત આવશે, પણ આ દુઃખ તો આગલા જન્મે બમણું થઈને વળગશે. આત્મહત્યાનું વધારે દુઃખ બીજું એમાં ઉમેરાશે. સાધુને સમજાણી પોતાની ભૂલ, સ્વામીને હાથ જોડ્યા, પણ મા બાપ હવે સહન થતું નથી. ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, સાધુ સાચું કહીએ, તમારી વાણી એટલી કડવી, એટલી કઠોર, તમે એટલા સંતોના નિશાસા લીધા છે, દ્રોહ કર્યો છે, એક એક સાધુ એક એક હરિભક્તના હૃદય ચિરાઈ ગયા છે. હવે એક રસ્તો છે, શું? છેલ્લી અવસ્થા છે તોય તમે કોઈક દર્શન કરવા આવે, સેવા કરવા આવે, સંતને છોડ્યા નથી, એટલે બધા સંતો નારાજ થયા છે. અમે એક એક સંતને મોકલીશું સામે ચાલીને, તમે બધા સંતને હાથ જોડજો, બે આંસુ પાડજો, રાજી રહો, એટલું ખાલી બોલજો, આટલું જ બોલતા શીખી જાઓ બસ. રહીમન રોશન કીજીએ, રહીમન રોશન કીજીએ, મુસ્કુરા કે બોલીએ, કોઈ પૂછે ક્યા હે તો હા બાબા યું હે. બહુ સરસ રહીમન દાસે સાખી લખી છે. હાથ જોડજો, રાજી રહેજો, એટલું બોલજો, આટલું શીખી જાઓ. ગુણાત્યાનંદ સ્વામી એક એકને મોકલે, સ્વામી પણ આવે, પેલા સાધુની અસહ્ય પીડા થોડી વાર બેસે, બે મહારાજની વાત કરે. ત્રણ દિવસ પૂરા થયા. પેલા સંતે એક દિવસ કહ્યું, સ્વામી હવે આ કેટલા દિવસ ભોગવવાનું? ત્યારે ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, સાધુ આમ તો તમારા પ્રારબ્ધમાં 3 મહિના સુધી આ વેદના લખી હતી, પણ તમે આ બધા સંતોને રાજી કર્યા છે ને, આ બધા સંતોના અંતરમાંથી નાદ ઉઠે છે, હે મહારાજ આની રક્ષા કરજો, હે મહારાજ આને બચાવજો. બધા સંતોના જે અંતરના આશીર્વાદ મળ્યા છે ને તમને, બસ સાધુ હવે 3 દિવસ બાકી છે, ધીરજ રાખો, આજથી 3જે દિવસે શ્રીજી મહારાજ તમને આ દુઃખમાંથી છોડાવશે, આ દેહમાંથી છોડાવશે, અક્ષરધામનું અમૂલ્ય અને અલૌકિક સુખ તમને કાયમ માટે મળશે. સાધુ એટલા બધા રાજી થયા, કારણ કે સુખ દેખાણું સામે. કેવા શું માગું છું, સ્વભાવનું દુઃખ આ દુનિયામાં મોટામાં મોટું દુઃખ છે. એટલે વચનામૃતમાં મહારાજ કહે, સ્વભાવ એને વાસના ને એને જ કર્મ કહીએ. વચનામૃતમાં મહારાજ જે વાત કરે છે એનો સાર આ પંક્તિમાં છે. જુઓ, શ્રીજી મહારાજ કહે, અમે ચોખ્ખું કહીએ છીએ,
ફરીને અમારો કોઈ દોષ કાઢશો નહીં. પોતાને વિશે જે દોષ હોય તો તે પોતાને સહન કરવાનો થશે તે અમે તો સહુને કહી દેખાડીએ છીએ, બતાવ્યા વિના ધ્યાનમાં આવતું નથી. પોતામાં રહેલા દોષને કોઈ સ્વીકારતું નથી. ભગવાને આપણી આંખ એવી બનાવી છે, આ આંખથી આખી દુનિયા દેખાય, પરંતુ આ આંખથી આપણો ચહેરો ન દેખાય. જેવી આંખ બનાવી છે એના કરતા ખતરનાક આપણી બુદ્ધિ બનાવી છે, એના કરતા ખતરનાક આપણી બુદ્ધિ બનાવી છે. આમ તો આ કવિતા તમે ઘણીવાર સાંભળી હશે, ઊંટ કહે આસમામાં વાકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે, બગલાની ડોકવાકી પોપટની ચાંચવાકી કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે. કેટલી વાકી વસ્તુ શોધી કાઢી અને જુઓ, વારણની સૂંઢવાકી, વાઘના નખવાકા, ભેંસના શિરવાકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યો દાખેદલ પર રામ, અન્યનું તો એક વાકું આપના 18 છે. પોતાનો દોષ કોઈ સ્વીકારવા તૈયાર નથી. જીવનમાં બે વસ્તુ, એક જૈન મુનિની બહુ અદ્ભુત વાત, અડી જાય એવી વાત છે, જીવનમાં બે વસ્તુ જે શીખી લઈને એને ત્રીજી કોઈ વસ્તુ શીખવાની જરૂર નથી. મારા રાજેન દાદા બહુ મોકલા કરે સૂત્રો બધા હા હમણાં, પણ સારું દાદા આ જ કરવાનું છે. જીવનમાં બે વાત શીખી લઈ એને ત્રીજી કોઈ વાત શીખવાની જરૂર નથી. કઈ વાત? એક, પોતાના જીવનની ભૂલ એને સાફ કરતા શીખી જઈએ. આપણને ખબર પડી ગઈ કે અમારી ભૂલ છે તો એને સાફ કરવાની શરૂઆત આજથી કરી દઈએ. પોતાના જીવનની ભૂલ એને સાફ કરવાનું શીખી જાય, અને બીજાના જીવનની ભૂલ એને માફ કરવાનું શીખી જાય, એને ત્રીજી વસ્તુ શીખવાની જરૂર ખરી લાલજી વગર. જોરદાર વાત છે કે નહીં? આપણે ઉલટું કરીએ છીએ, આપણા જીવનની ભૂલ હોય તો આપણી જાતે માફી લઈ જ લઈએ, અને બીજાના જીવનની ભૂલ હોય તો આજે ના આજે સાફ કેમ ના કરે. આ સત્સંગનો સાર એટલો જ છે, શ્રીજી મહારાજના હૃદયનો સિદ્ધાંત એટલો છે. સત્સંગમાં આગળ વધવાનો ઉપાય એક જ છે, 262 વચનામૃત એનું અમૃત જ એટલું છે. આ અમૃત વાવવાની વાત ચાલે છે ને, એ અમૃત વાવવાની વાત એ છે બસ, ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનના ભક્ત એને વિશે દિવ્ય ભાવ કરી દઈએ. જો સાંભળો થોડા અદભુત વચનામૃત તો મહારાજ જે બોલે છે, આપણે આ સમજવું છે એટલા માટે. હા, મહારાજ કહે છે, પોતામાં દોષ રહેલા દોષને કોઈ સ્વીકારતું નથી. બધા જ લોકો પોતાને નિર્દોષ માનીને ફરે છે, અને પોતાને સૌથી મહાન થવું છે, પણ મહાન થવાની રીત બિલકુલ જાણતા નથી. હવે શ્રીજી મહારાજ મહાન થવાની રીત બતાવશે, એ આપણે પછી લઈએ, પેલા આટલું સમજી લઈએ. પોતાને જ મહાન માને છે, પણ મહાન થવાની રીત બિલકુલ જાણતા નથી. આ લાલુ પ્રસાદ યાદવ જેવું છે, અંગ્રેજીમાં બોલે. બોલો પાછા, મને હમણાં કોઈ વિડીયો મોકલો અંગ્રેજીમાં, બાપરે બાપ, અંગ્રેજી ડરી જાય. બોલો, અને પાછા લોકસભામાં 125 કરોડ દેશવાસી મુજે સુન રહે હે. બોલો, હે, આપણને થાય આ કળિયુગના બધા લક્ષણો શાસ્ત્રોમાં જે લખ્યા છે ને, આ બધું ખોટું નથી. કળિયુગ શાસ્ત્રોમાં વર્ણન છે જ કે આવું થશે, એ અત્યારે ખુલ્લે આમ ચારે બાજુ શરૂ થયું છે. આપણે કળિયુગથી બચવું હોય, કળિયુગના પ્રભાવથી બચવું હોય, તો એક જ આપણી પાસે ઉપાય છે, આ મહારાજ, આ મહારાજના મુક્તો સંતો ભક્તો, પૂજ્ય ગુરુજી, એમની જે આજ્ઞા છે, એમની જે રૂચિ છે, એવા મોટા પુરુષનું ચરણ અને શરણ આપણને મળ્યું છે, ત્યાં બેઠા રહીએ બસ. બાકી તો આ માયા ખબર છે ને, ગુરુજીએ કથા કરી હતી ને શિક્ષાપત્રી ભાષ્યની, કોઈને છોડ્યા નથી, ભૂક્કા બોલાવી દીધા. અહો પ્રભુ અચરજ માયા તુમ્હારે, જિસે મોહે સકલ નર નારે. અહો પ્રભુ અચરજ માયા તુમ્હારે, કોઈ બાકી નથી. જિસ પર કૃપા હોય તુમ્હારી, સોજન ઉતરે પારે. બ્રહ્માનંદ શરણ મે આયો,
લીજીએ મોએ ઉગારે અહો પ્રભુ. શ્રીજી મહારાજ આ તરંગમાં એમ બોલ્યા, આ સંતો મનથી પણ જુદા નથી, મનથી પણ બધાની આત્મીયતા છે, આટલી એકતા, આટલી આત્મીયતા, આટલો અહોભાવ, આવો દિવ્ય ભાવ, એટલે આ સાધુ આ લોકના નથી. આ લોકનો માણસ આવી રીતે મનથી એક રહી શકે? મહારાજ બોલ્યા છે, મનનો સ્વભાવ માયિક છે, માયાનો સ્વભાવ વિખવાદનો છે, માયા જ્યાં આવે ત્યાં વિખવાદ થાય, થાયને થાય જ. માયાનો સ્વભાવ છે મારું તારું જ કરાવે, અને ભગવાન કે જે મારું 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 કરે એટલે હું મારું છું. જીવ જો તારું તારું કરવા માંડે તેને તારું. વચનામૃતમાં મહારાજે શું વાત કરી જુઓ. એક વાત યાદ રાખજો, અવગુણ ન આવે એ પોસિબલ નથી, કારણ કે મનુષ્ય બૌદ્ધિક પ્રાણી છે. આ થાંભલાને અવગુણ ન આવે. આપણા સત્સંગમાં એવી કથાઓ છે, તમે જાણો છો, બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી સાથે અબોલા થયા. 7 દિવસ સુધી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જયસ્વાણ પણ કહેવા ગયા નથી, બરાબર. પણ આ કથા, બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી તો એટલા મહાન સંત હતા, ગુરુજીએ પણ બહુ સરસ વાત કરી હતી, આ નાટક છે આપણા જેવા મુમુક્ષુને સમજાવવા માટે. ભૂલ ન કરે એ ભગવાન છે કેવળ, પણ ભૂલ થાય એને સ્વીકારી શકે, એને સુધારી શકે, એને શોધી શકે. ભૂલને શોધવી એ કામ છે, શોધ્યા પછી સ્વીકારવી એ કામ છે, અને સ્વીકાર્યા પછી સુધારવી એ કામ છે. આ 3 વસ્તુ કરી શકે, શોધીને, સ્વીકારી અને સુધારી શકે, એ સંત છે, એ ભક્ત છે. અને એક ભૂલ ભૂલ કર્યા પછી પાછી બીજી કરે, એને દબાવવા માટે, એને છુપાવવા માટે ત્રીજી કરે. જો આ શાસ્ત્રમાં સાંભળો, શ્રીજી મહારાજ એમ કહે છે, લોયાનું વચનામૃત 8મું બહુ સરસ વાત કરી, અને ડાયો માણસ હોય તેને પણ ભગવાનને સંતનો અભાવ આવે, પણ કેવી રીતે આવે? તે સ્વભાવને ટાળિયાનો દાખલો કરતો હોય, અને તે સ્વભાવ ઉપર પોતાને અતિખાર હોય, તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં જ્યારે દેખાય ત્યારે તેને અભાવ આવે છે. એનો અર્થ કે ડાયો માણસ હોય એને પણ અભાવ આવે. હવે મહારાજ આગળ કહે છે, અને જે મૂર્ખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં, અને બીજા સંતમાં કંઈક સ્વભાવ દેખે તો તુરંત એનો અવગુણ લે છે. લોયાનું 8મું, ડાયાને પણ આવે છે, મૂર્ખને પણ આવે છે, ક્યારેક ભક્તને પણ આવે છે, અભક્તને પણ આવે છે. પણ ભક્તને આવે ને એને ખબર પડી જાય, ત્યાંથી પાછો વળી જાય, એને ભૂલ દેખાય. ગુણાત્યાનંદ સ્વામી કે વાતમાં, જો સ્વામી કે જ્યારે અવગુણ દેખાય ત્યારે શું કરવું? તો ભક્તના ગુણ વિચારે તો અવગુણ ટળી જાય, તરત એમ થાય નહીં 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 નહીં, બિચારો બોલી ગયો પણ કેટલી સેવા કરે છે. એણે 2 કલાક સભામાં ન આવ્યા પણ હા, મેં બીજું કેટલું કર્યું? એના 1 2 3 મેં કીધું ને, ભક્તને વિશે એકાદ બે એવા સ્વભાવ કંઈ દેખાય પણ સામે 98 સદગુણ એના હોય, એ વિચારવાનું શરૂ કરે ને એટલે પાછું દિવ્ય ભાવ આવી જાય, મુક્ત ભાવ આવી જાય, અહોભાવ આવી જાય. કેટલી સરસ વાત છે. હવે જુઓ, અવગુણ કોણ લે છે? શ્રીજી મહારાજ વચનામૃતમાં કેવા કેવા શબ્દ વાપરે છે. 1st નું 6ઠું, જે અવિવેકી છે તે અવગુણ લે છે, તમે જાણો છો, આપણે ગઈકાલે આખું વાંચ્યું, વાત તો નથી. પછી 1st નું 28મું, જે સત્સંગી છે પણ સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેની અસદ વાસનાની વૃદ્ધિ થાય છે અને તેને અવગુણ આવે છે. જોયું, સત્સંગમાં છે પણ અસદ વાસના જ્યારે વધે ને, સ્વભાવનું બળ વધે ને, કુસંગનું બળ વધે ને, અંતરના શત્રુઓનું બળ વધે ને, ત્યારે શું થાય? અવગુણ આવે છે. દેહાભિમાની હોય અવગુણ લે છે. મધ્યનું 44માં મહારાજને આસુરી સુધી કહ્યો. હવે જુઓ, જે અવગુણને લેનારો છે એને મહારાજ કેવો કહે છે, એક બે આપણે સમજી લઈએ. જે બીજામાં અવગુણ જુએ છે ને પોતામાં ગુણ પરઠે છે તે સત્સંગી છે, છતાં અડધો વિમુખ છે. મધ્ય પ્રકરણનું વચનામૃત 26મું. શ્રીજી મહારાજ એક પણ રીતે અવગુણ લેવાના પક્ષમાં નથી. વચનામૃત તમે આખું વાંચો, કેટલા બધા વચનામૃત છે, કેટલા બધા.
શુદ્ધ એકાંતિક ધર્મના પોષક અને સ્થાપક છે। મહારાજના સમયમાં એવી એવી ઘટનાઓ ઘટી છે, પણ આપણે બહુ ઊંડામાં એમાં ઊંડા ઉતરવા જઈએ, જેમ કે જીવા ખાચર, શ્રીજી મહારાજનું માથું કાપવા તૈયાર થયા આપણે જાણીએ છીએ, દાદા ખાચરનો કેટલો દ્રોહ કર્યો આપણે જાણીએ છીએ, ખડા રોકાવી દીધા આપણે જાણીએ છીએ, પણ તેમ છતાં જ્યારે સમય આવ્યો, મૃત્યુની ઘડી આવી, જીવા ખાચર રીબાઈ છે, મહારાજને મોઢું દેખાડે એવી પરિસ્થિતિ છે નહીં, અને જીવા ખચરના દીકરી મહારાજને પ્રાર્થના કરે, મહારાજ તુરંત ગયા। કેમ? મહારાજને ખબર છે આણે કેટલું અમારા માટે કર્યું છે। જન અવગુણ પ્રભુ માનત નાહી, ભગવાન જો જીવના અવગુણ જોવા મળે, મોટા સંતો જો જીવના અવગુણ જોવા મળે, તો શું જીવનું કલ્યાણ થાય એવું લાગે તમને? અણુમપ્ય તુલમ હિ મન્યતે, જીવના અણુ જેવડા ગુણને પણ પર્વત જેવડા માને છે। કોણ? સંત અને ભક્ત। અણુ જેવડા ગુણને પર્વત જેવડા માને છે। કોણ? સંત અને ભક્ત। ધ્યાન મંજરીમાં પ્રેમાનંદ સ્વામીની પંક્તિ છે ને, દયા નેહ ભર પૂરિત નેના, પર ઉપકાર કરત દિન રેના, નિજ ગુણ ગિરી સમ અનુકરી માને, નિજ ગુણ ગિરી સમ અનુકરી માને, પર ગુણ અણુ પર્વત કરી જાને, પર ગુણ અણુ પર્વત કરી જાને। બીજાના અણુ જેવડા ગુણને પણ કેવડા જાણે? પર્વત જેવા। આપણે બીજાના પર્વત જેવા ગુણ હોય તો કેવા જાણીએ? બોલો હવે, ક્યાં આપણો નંબર ક્યાં લાગે? સાંભળો, અવગુણ લેવાથી વચનામૃતમાં મહારાજ શું કહે છે જુઓ, અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, માટે તો કલ્યાણના માર્ગે ચાલી જ નહીં શકે। જોયું, એકલા અવગુણને જ ગ્રહણ કરે છે, તેના જ્ઞાન વૈરાગ્યાદિક જે શુભ ગુણ છે તે પણ ઘટી જાય છે। વચનામૃત ગઢપુર પ્રથમનું 53, આપણી આ કમાણી છે બધી ખલાસ થઈ જશે। સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતોમાં અદભુત વાત લખી, સ્વામી કે આ સમયમાં આવ્યા છીએ ને તો કમાણી કરજો, કમાણી। આપણે ગમે ત્યાં જઈએ, વેપારી બુદ્ધિ હોય જેની, એ ગમે ત્યાં જાય થોડો ઘણો વેપાર કરે ને, અને અત્યારે લગભગ બધાની બુદ્ધિ થોડી ઘણી તો વેપારી છે જ। સ્વામીએ કેવી સરસ વાત કરી, સમયમાં જઈએ, સંત પાસે જઈએ તો કમાણી કરી લઈએ। શું કમાણી કરીએ? તો ધર્મની કમાણી, ભક્તિની કમાણી, જ્ઞાનની કમાણી। આપણે સભામાં આવ્યા હોય, કોઈનો તપનો ગુણ સારો જોઈએ, કોઈનો સેવાનો ગુણ સારો જોઈએ, કોઈનો ભક્તિનો ગુણ સારો જોઈએ, એ ગુણ આપણા જીવમાં પરોવી દઈએ, આ કમાણી છે। મને આ ઘટના ક્યારેય ભૂલાવી નથી, મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ આપણો થયો અને લાલજી ભગત તમે જ મને ફોનમાં વાત કરેલી ત્યારે, યાદ છે ને? હું તો ઇન્ડિયા હતો, હું તો સાક્ષી પણ નથી, લાલજી ભગતે મને વાત કરી, સાંભળો કેટલી દિવ્ય ઘટના છે, મારી ડાયરીમાં મેં લખી રાખી છે। જિજ્ઞેશ ભગત પૂનાવાળા એ અમેરિકા આવ્યા હતા આ ઉત્સવમાં, અને શિકાગોથી ભાવેશ ભગત આકોલિયા એ પણ ઉત્સવમાં આવ્યા હતા। એ બંને ભક્તો ભેગા થયા, લાલજી ભગત ત્યારે હાજર હશે, એકાબીજા દંડવત કરવા લાગ્યા, ભેટી પડ્યા, રડી પડ્યા, એટલું બધું રડ્યા બંને ભક્તો, ઘણા સમય પછી એકાબીજાને મળ્યા। લાલજી ભગત કે મને આ દ્રશ્ય સ્વામી ક્યારેય ભૂલાતું નથી, ક્યારેય સંતોને જોઈને રડવું આવે, આવા દ્રશ્ય મેં ઘણા જોયા છે, હરિભક્તને હરિભક્ત વિશે આટલું હેત, આવું હેત, સ્વામી આ તો ધન્ય છે। લાલજી ભગતે આખી મને જ્યારે વર્ણન કરીને વાત, આને મહિમા કહેવાય, આને દિવ્ય ભાવ કહેવાય, આને અહોભાવ કહેવાય, પત્ની જતી રહે તો બધા રડે છે, છોકરો માથે પડે ત્યારે બધા રડે છે, આંસુ એના એ, પણ અહોભાવના આંસુ મળવા, ભગવાનની ભક્તિના આંસુ મળવા, સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે, જેની આંખમાં આંસુનો ખજાનો નથી એ ક્યારેય હરિને ખરીદી નથી શકતો। ભગવાનને ખરીદવા માટે હા પસ્તાવો પવિત્ર ઝરણું, શાસ્ત્રમાં એટલે જ લખ્યું ને, ભગવાનને ખરીદવા માટે, સંતોને રાજી કરવા માટે દીન ભાવ,
એ બહુ જરૂરી છે. દાસત્વ પણ બહુ જરૂરી, દાસપણું આવે ત્યારે જ આ બધું આવે ને. કેવી અદભુત વાત છે. સમયમાં આવીને આ કમાણી કરવાની છે. જોયું પેલા જિજ્ઞેશ ભગત ઇન્ડિયાથી આવ્યા છે, ભાવેશ ભગત શિકાગોથી આવ્યા છે, ભેગા થયા ન્યૂજર્સીમાં. એ લોકોએ શું કમાણી કરી? દિવ્ય ભાવની કમાણી કરી. અને એમાં લાલજી ભગત કઈ કમાણી કરી? સદગુણની કમાણી. આહા, આવો ગુણ. અને તે દિવસથી લાલજી ભગત કે મેં નક્કી કર્યું કે આવું હેત આમાં થવું જોઈએ હરિભક્તોમાં. એમણે દઢાવ કર્યો પછી અને એ માર્ગે ચાલ્યા. અને મુક્ત મંડળ આપણું મેકરનું તો એવું જ છે, ત્યાં કોઈ સ્વામી રહેતા નથી, તો એ બધા સ્વામી જેવા જ છે. એક એક ભક્તો કેટલો દિવ્ય ભાવ. અરસ પરસ પરસ્પર સબ હે તન માઈ, એક એક સે અતિ મિત્રાઈ, એક એક કો કરે બખાણા, કલે જોઈ કે આશ્ચર્ય માના. એક એક ભક્તને વિશે દિવ્ય ભાવ છે ને, જીવન છે. વચનામૃતમાં મહારાજે કીધું અસદ વાસનાની વૃદ્ધિ થાય ભક્તને વિશે અવગુણ આવે ત્યારે, ભક્તને વિશે અવગુણ આવે, સંતને વિશે અવગુણ આવે ત્યારે મહારાજ કે કલ્યાણના માર્ગથી પડી જાય છે. આ બધા દોષ અવગુણને લીધે છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, માટે ભગવાનનો ભક્ત તે જ છે જેને પોતાને વિશે અવગુણ દેખાય, સંત અને ભક્તને વિશે ગુણ દેખાય. સાંભળો, સાગરની થોડી વાત આપણે આગળ વધારીએ. મહારાજ એમ કહે છે, પોતાને મહાન માને પણ મહાન થવાની રીતને બિલકુલ જાણતા નથી. તે મહાન થવાની રીત શું છે? હવે સાંભળજો, હા, અદ્ભુત વાત છે. સહુના દાસના દાસ થવું એ જ મહાન થવાનું રહસ્ય છે. જેણે આ સત્સંગમાં મોટા થવું હોય આ વાત શીખી લેવી. ગુરુજીનું સૂત્ર છે, ગુરુજીનું સૂત્ર ઘણીવાર આપણે સાંભળ્યું છે. શું? આ સત્સંગમાં જે થાય ઝીરો એ મહારાજ, અને મુક્તોની આગળ થાય હીરો. આ સત્સંગમાં જે ઝીરો થાય એ મહારાજ, ને મુક્તોની આગળ હીરો થાય. બોલો, એના સત્સંગમાં હીરો થવા જાય તો ગુરુજી કે લીરો થઈ જાય. પછી દાસના દાસ થવું એ મહાન થવાનું રહસ્ય છે. હરિભક્તોના પણ દાસ થઈને જે રહેવું તે જ સૌથી વધારે મોટાઈ છે. હરિભક્તોના પણ દાસ મહારાજના દાસ, સંતો સંતોના દાસ હરિભક્તો. અને દાદા ખાચરના ગોલા બીમાર પડે, મહારાજે પરીક્ષા કરી એની સેવા કોણ કરે? તો આ દાદા ખાચર નવરા થાય એ થોડી સંતો ભક્તોની બરદાસ્ત કરી શકે. અને ત્યારે હે પર્વતભાઈ આંગળી ઊંચી કરી શ્રીજી મહારાજ કેવા રાજી થયા. નિજ કો કો ઉન માનત દોસા, ફિરત હે સબ હે હોઈ અદોસા. પોતાને વિશે દોષ દેખાય નહીં, હું તો નિર્દોષ છું એમ માને. સબ હી બડો જો હો ના માને, પોતાને મોટો માને. બડે કે રેત કછુ ના જાને, મોટા થવાની રીતે ખબર નથી. હરિજન દાસ હી હો ના જોવું. ભગવાનના ભક્તના દાસ થઈએ આપણા ગુરુજી ઘણી વાર વાત કરે છે, તમે સાંભળી હશે. જૂના સંતોની રીત હતી, મેં આંખથી જોયું છે, એટલે અત્યારના સંતો કરી પણ ન શકે, વિચારી પણ ન શકે. જૂના સંતોની આ રીત મેં જોઈ છે. અમે બહુ નાના નાના હતા, અમે જેતપુર ગયા, આપણા દાદા ગુરુજીની વાત ગુરુજીએ ઘણી વાર કરી છે. હરિભક્તો આવે ને તો હરિભક્તો માટે રસોઈ બનાવે, એટલું નહીં, હરિભક્તોના જમેલા વાસણ એઠા હોય ને એ સંતો ઉટકી નાખે, એટલું નહીં, હરિભક્તોની પથારી પાથરી દે, એટલું નહીં, હરિભક્તોના કપડાં બાથરૂમમાં પડ્યા હોય ને તો જૂના સંતો એ મેલા ગંદા કપડાં હરિભક્તોના ધોઈ નાખે. કોઈ કે અરે સ્વામી આ તમે અડ્યા, અરે અરે આવા ભક્તોની સેવા કોને મળે, કયો મહિમા. હરિજન દાસ હી હો ના જોવું, સબ મે બડાઈ એહી સોવું. હરિભક્તોના દાસ થવું એના જેવી બીજી મોટાઈ પામવાની યુક્તિ નથી. હરિજન દાસ હો નહી આયા, સો સબ હી મે બડા કહાયા. આ સત્સંગમાં જે હરિભક્તોનો દાસ થવા માટે આવ્યો છે ને તે સૌથી મોટો છે, તે જ સૌથી મોટો કહેવાય છે. ધ્યાન, ભજન,
સ્મરણ, યોગાભ્યાસ આ બધી વાત છે, પણ એ બધ ત્યાગ વૈરાગ્ય અને ધર્મ એનું ફળ તે પણ ભક્તના દાસ થઈને રહેવું તે જ છે. આપણે ધ્યાન કરીએ, ભજન કરીએ, સ્મરણ કરીએ, યોગ કરીએ, અભ્યાસ કરીએ, ત્યાગ કરીએ, વૈરાગ્ય કરીએ, ધર્મનું પાલન કરીએ, આ બધું કરીએ અને આપણામાં જો નમ્રતા આવે, દાસપણું આવે, તો સમજવું ફળ મળ્યું એટલે પોઝિટિવ પરિણામ મળ્યું. અને જો ઉદ્ધતા આવે તો સમજો રિએક્શન આવ્યું, એન્ટીબાયોટિકનું રિએક્શન આવે છે ને ખબર ને ઘણાને, તો બીજી એન્ટીબાયોટિક લેવી પડે. ભવંતિ નમ્રાસ તરવઃ ફલોદગમે, સારા જે વૃક્ષ છે, આંબો છે, સારું વૃક્ષ છે, એમાં કેરી આવે તો નમે, એમ સજ્જન માણસો છે, ગુણ મળે એટલે નમે, અને દુર્જન માણસ એને ગુણ મળે, પણ એને ગુણ આવે ને એટલે ખીજડાની જેમ સાંગરિયો આવે ને તો ખીજડો ઊંચો થાય. ગુણની પ્રાપ્તિ બેયને વિશે, સજ્જનને વિશે છે, દુર્જનને વિશે. રાવણ ક્યાં ઓછો ગુણિયલ હતો? ચાર વેદનો વિદ્વાન હતો, પ્રકાંડ પંડિત હતો, મહાન ભક્તિનિષ્ઠ હતો. શિવજીની કેવી નિષ્ઠા હતી, શાસ્ત્રનો જ્ઞાતા હતો. રાવણના સદગુણ ઓછા નહોતા, પણ એ સદગુણની સાઈડ ઇફેક્ટ એક પછી એક એટલી બધી આવી ને રિએક્શન એટલું બધું આવ્યું, આજે કોઈ ભક્ત તરીકે એનું નામ જો લે ને તો કોઈ સ્વીકારવા તૈયાર ન થાય. આ બધા ગુણ ત્યારે સફળ છે કે એનું ફળ દાસપણું આવે તો, અને દાસપણું નથી આવ્યું તો આ બધા સદગુણ છે એનું રિએક્શન આવ્યું છે. હવે બીજી દવા કરવાની જરૂર છે, નકર વધારે પ્રોબ્લેમ થશે. ભગવાનના દાસના દાસ થઈને જે મારા ધામમાં જવું અને રહેવું તેને જ હું શ્રેષ્ઠ કરીને માનું છું, તે જ મહાન નિષ્કામ ભક્ત છે. પરંતુ માત્ર દ્રઢપણે બ્રહ્મચર્ય પાળે એ નથી, બ્રહ્મચર્ય દ્રઢ પાળે છે એને મહારાજે ઉડાડી દીધો. એટલે કે બ્રહ્મચર્ય પાળે છે, પણ જો અભિમાન આવ્યું, દાસપણું ન આવ્યું, તો મહારાજ કે મહાન નથી. આ બધા સાધનનું ફળ પેલું છે. હવે મને કયો આંબો મહાન કે કેરી મહાન? જવાબ આપો. કારણ કે આંબો એ વૃક્ષ છે, એ પણ વંદનીય છે, પૂજનીય છે, પણ આંબા કરતા આંબાનું ફળ જે કેરી છે એ વધારે મહાન છે. વાત સાચી ને કે નહીં? એમ બ્રહ્મચર્ય મહાન છે, ધ્યાન અને ભજન મહાન છે, પણ એના કરતા એનું જે ફળ છે, કયું ફળ? દાસપણું, એ વધારે મહાન છે. આંબો ગમે એટલો સારો, પણ એક કેરી ના આવતી કોઈ રાખે કુહાડો મારે, પેલા એનો વારો પાડે. ફળ વિનાના ઝાડની કોણ કિંમત કરે? કરે? બસ એવી જ દશા છે. ધ્યાન ભજન બધું જ હોય, પણ દાસપણું જરાય ન હોય તેને કોણ રાખે? અદભુત વાતો મહારાજે કરી છે. જો કોઈને મગજમાં જો આ વાત ઉતરી જાય ને, આ બહુ અઘરી વાતો છે. દાસપણું આવવું ને બોલવું સહેલું છે. આપણે મહારાજને ગુરુજીને પ્રાર્થના કરીએ. આપણા ગુરુજીનું જીવન આજે આપણે જોઈએ ને, વડતાલના મહંત છે, વડતાલના ચેરમેન છે, જે હોય, પણ એનું દાસપણું અકબંધ આપણને દેખાય. તમે જુઓ છો ને, સંતોની આગળ, ભક્તોની આગળ, મહારાજની આગળ કરતાલ લઈને નાચતા હોય એવા કેટલા પ્રસંગો આપણે જોઈએ છીએ. કેટલા પ્રસંગો હું ઘણી વાર કહું છું, રમણ દાદા જેમાં દાદા ઊભા થયા અને ગુરુજીએ જાતે અમેરિકામાં દાદાની એઠી જગ્યાએ પોતું મારી દીધું, બોલો. અરે સંતોની મૂતરડી કેટલી વાર ગુરુજીને સાફ કરતા સંતોએ જોયા છે, કેટલી વાર. હમણાં વચ્ચે વિડીયો બતાવ્યો હતો, ક્યારેક આપણે બતાવશું. ગુરુકુલનો એક વિદ્યાર્થી, એ પડ્યો, એનો પગ ફૂલી ગયો, તે ગુરુજીએ જાતે હળદીનો લેપ લગાવ્યો છે. હવે આપણને એવું લાગે આટલા મોટા સંત અને એક નાનામાં નાનો ગુરુકુલનો બાળક, એની આગળ આ નિર્માની પણ હોય ન હોય તો શક્ય જ નથી, આ થઈ જ ન શકે. અક્કડ પણ તો મુર્દો કી પહેચાન હોતી હે, ઝુકતા હે વો જો જિંદા હોતા હે, ઝુકતા હે વો જિસમે જાન હોતી હે, અક્કડ પણ તો મુર્દો કી પહેચાન હોતી હે. દુનિયાના મોટા ભાગના માણસો ઝુકી નથી શકતા, અને જે ઝુકી શકે છે, જતું કરી શકે છે, એ જીતી જાય છે. આટલું જ ગણિત છે સત્સંગનું. ભક્તની આગળ આપણે ઝૂકીએ, સંતોની આગળ આપણે ઝૂકીએ, જતું કરીએ. જો સાંભળો, એક એક વાત એવી આવે છે ને કે આગળ વધાતું જ નથી. કોઈ હરિભક્ત હોય,
હરિજન કાવત જોઈ અપમાન કરે બિન દોષ હે, હરિજન કાવત જોઈ અપમાન કરે બિન દોષ હે, સહ નહી કરના સોય હો તમે તા પર પ્રસન્ન મહા. કોઈ હરિભક્ત હોય વગર વાકે આપણું અપમાન કરે તો પણ સહન કરવું, આવું જે સહન કરે તેના ઉપર હું અતિશય રાજી થાઉં છું. હરિજન કાવત જોઈ અપમાન કરે બિન દોષ હે, સહ નહી કરના સોય હો તમે તા પર પ્રસન્ન મહા. સ્વામી શરણાનંદજીની એક વાત, 21મી સદીનો મોટો અભિશાપ કયો છે? એક્સપેક્ટિંગ નેચર. કયો? માણસની અપેક્ષાઓ ભડભડતી આગ જેવી. એમણે 8 અપેક્ષાઓ લખી છે. કેટલી અપેક્ષાઓ? ક્યારેક લઈ આવીશ બધી. 8 અપેક્ષાઓ 21મી સદીની અંદર. મને પૂછે કોઈક, મને માને કોઈક, મારું સાંભળે કોઈક, અજ્ઞાની જ્ઞાની બધા જ એમાં દુઃખી છે. ગોપાળાનંદ સ્વામી કહે, સદા સુખી કોણ રહે જેને કઈ જોઈએ જ નહીં, આના જેવો સુખી કોણ? માન થાય તો પણ ઠીક, હમણાં જો સાંભળો, મહારાજ આમાં જ કહેશે, અંતે તો સહુને મારી સાથે જ કામ પડશે, તેમાં કોઈ વાર નથી. શ્રીજી મહારાજ કહે છે, અંતે તો ભગવાન સાથે જ કામ છે. માટે હું જેને દાસનો દાસ દેખીશ તેના સર્વે મનોરથ પૂરા કરીશ, તેને પૂર્ણ કામ કરીશ. તમે એક એક વાત તમારી રીતે સાંભળતા જજો, કારણ કે આ પૂરું નહીં થાય નકર. આવતીકાલે પરમ દિવસે સવારે તમે માનસરોવર જવાના છે, હજી ઘણું બાકી છે, પણ એવી અદભુત લાલજી ભગત વાત જુઓ છો ને તમે. આપણને એમ થાય આ કેવી વાતો મહારાજે કરી. એ વાતના કરનારા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીને કરોડ કરોડ વંદન. પણ એ વાત તો નાયગ્રાના ફોલ્સની જેમ વહી જાત, રહી જાત, આપણા સુધી તો ન પહોંચત, પણ એ આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી એને કરોડ વંદન કે આ વાતો દિવ્યરૂપે સ્વામીએ ઝીલી લીધી. અને એવા જ કરોડ વંદન સદગુરુ આધારાનંદ સ્વામીને કે જેમણે ગ્રંથોમાં લખી, વાત સાચી ને, અને આ ગ્રંથોમાં લખી રાખી હોત તોય બહાર ના નીકળત. પોણા 200 વર્ષથી આ ગ્રંથ કોઈને ખબર નહોતી દાદા, પોણા 200 વર્ષથી. કુંડળવાળા જ્ઞાનજીવન સ્વામીને પણ આપણે વંદન કરીએ કે સ્વામીએ મહાન પુરુષાર્થ કરી. એવા જ ગાંધીનગરના જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી કે જેમણે મહાન પુરુષાર્થ કર્યા, બધા ગ્રંથો પ્રગટ કર્યા. જો આ શાસ્ત્રો ન હોય ને, આ શાસ્ત્રોને સમજાવનારા પ્રગટ કરનારા સંતો ન હોય ને, તો જીવ સુધી આ જ્ઞાન નથી પહોંચનારું. ગુરુજીએ વડતાલના સભા મંડપમાં અદભુત વાત કરી હતી કે આ નંદયુગ રિપીટ થઈ રહ્યો છે. શું બોલ્યા ગુરુજી? આ નંદયુગ, 200 વર્ષનો આખો સત્સંગનો અભ્યાસ જો રિસર્ચ કરવામાં આવે, સંશોધન કરવા, 200 વર્ષના પિરિયડનું, તો શ્રીજી મહારાજના સમયમાં બહુ મોટી ક્રાંતિ હતી. સંતો, હરિભક્તો, સત્સંગનું કાર્ય, સેવા, એકાંતિક ધર્મ, પુરુષોમાં, બહેનોમાં, બાળકોમાં, યુવાનોમાં, એટલી જબરજસ્ત ક્રાંતિ. 200 વર્ષના વચ્ચેના પિરિયડમાં એ બધી ક્રાંતિ માયાના પ્રભાવથી, કળિયુગના પ્રભાવથી અટવાઈ ગઈ હતી. કોઈક ખૂણે હતી પણ સામૂહિક નહોતી. પણ અત્યારનો પાછો સમય, અત્યારનો યુગ એવો આવ્યો, નંદયુગ રિપીટ થયો. એ 500 પરમહંસો નંદ સંતો હતા, અને જે એક દિવ્ય કાર્ય થતું હતું ને, એ દિવ્ય કાર્ય, એવું દિવ્ય કાર્ય અત્યારે થાય છે. એકાંતિક હરિભક્તોની ફોજ, એકાંતિક અક્ષરધામના મુક્તોની ઝાંખી કરાવે એવા હાલતા ચાલતા અક્ષરધામ જેવા સાધુઓની ફોજ. કેવા કેવા સાધુઓ સંપ્રદાયમાં છે! અરે આપણા મંડળમાં કેવા કેવા સંતો છે, તમે જુઓ છો ને. આપણે લોયાધામમાં કેવા મેળ્યા છે, કેવા સંતો! પરમ દિવસે એક હરિભગત ઉપર બેઠા હતા, મને કહે, સ્વામી આ તો ગુરુજી સાથે આપણે જવાનું છે માનસરો, એટલે જઈએ છીએ. બાકી તો આપણે આ સંતોના દર્શન કરીએ ને તો ક્યાંય માનસરોની ઈચ્છા ના થાય અને પુલાસરની ઈચ્છા ના થાય. બોલો, એવા સંતો છે ને, મળ્યા છે ને આપણને. જોયું? હું કહેવા એ માગું છું, પૂર્ણ કામ પણ આવી મોટી પ્રાપ્તિ આપણને થઈ છે. આ દિવ્ય જ્ઞાન આપણને મળ્યું છે, આ મહારાજ મળ્યા છે. આ વાત આપણને સાંભળવા મળે છે, વાંચવા મળે છે, આ પણ મહારાજની કૃપા હોય તો શક્ય છે. બાકી કળિયુગમાં આવી વાતો સાંભળવા કે વાંચવા પણ ન મળે.
આ જગતમાં માન અને અપમાન બંનેને તુલ્ય જાણવા, માન કે અપમાન કોઈ નિશ્ચય નિશ્ચળ રહેતા નથી, માન કે અપમાન બધું જવા જ બેઠું છે, જેમ વાદળાનો છાંયો હોય તેનું સુખ ક્યાં લગી રહેવાનું, ઘણીવાર સૂર્ય હોય આકાશમાં, તમે જોયું હશે બહુ ગરમી લાગતી હોય, અહીંયા તો ઓછું પણ ઇન્ડિયામાં મેં જોયું છે, ખાસ કરીને હિમાલયમાં મેં જોયું છે, ગુરુજી સાથે બદ્રીનાથ કેદારનાથ અમે ગયા, એમાં બદ્રીનાથ દર્શન કર્યા, પછી કેદારનાથ, પછી યમનોત્રી જતા હતા, યમનોત્રી જે ગયા હશે એને ખબર છે, નાનો એવો રસ્તો, કોઈ ચાલીને જાય ઉપર, કોઈ ચાલીને ઉપરથી નીચે આવતા હોય, ટુ વે પાછો, એમાં પાછા ચાલીને જનારા, ઉપરથી ઉતરનારા, એમાં પાછા ઘોડાથી જનારા, ઘોડાથી ઉતરનારા, એમાં પાછા ડોલીથી જનારા, ડોલીથી ઉતરનારા, અને પાછા 3 લાખ માણસો અમે જ્યારે ગયા ત્યારે, એક દિવસે 3 લાખ જેટલા માણસો હતા, એટલી બધી ભીડ, અને એમાં પાછું આગલે દિવસે સાંભળેલું કોઈ બસ પડેલી ખાડામાં, રસ્તો સાંકડો, મોટા ડુંગરા, આ બાજુ મોટી ખાઈ, અને ભાઈ અમારે જવાનું થયું, અને એમાં પાછો વરસાદ, અને એવા સંતો છૂટા પડી ગયા, અને એક બાજુ વરસાદ, બીજી બાજુ ઠંડી, ત્રીજી બાજુ ભીડ, ચોથી બાજુ બધા છૂટા પડી ગયા, અમે સંતો ઉપર પહોંચ્યા, બધાએ પ્લાનિંગ કરી નાખ્યું, ગુરુજી દેખાય નહીં ક્યાંય, બધા સંતો કે આપણે ઉતરવા જ મળીએ, ચાલો આટલી ઠંડીમાં કોણ ગંગોત્રી યમનોત્રીમાં નાવા કોણ જાય, હવે આંગળી નહીં અડાડે, ધ્રુજે બધા, પેલા રેઇનકોટ ઓઢી લીધેલા પ્લાસ્ટિકના, પણ એ કેટલું પ્રોટેક્શન કરે, પણ બધા સંતોએ કીધું આપણે થોડી વાર વેઇટ કરીએ, ગુરુજી ક્યાં છે તપાસ તો કરીએ પહેલા, એટલે બહુ શોધ્યા, ત્યારે ખબર પડી ગુરુજી હજી આવ્યા નથી, પાછળ આવે છે ચાલતા ચાલતા ધીરે ધીરે, બહુ વરસાદ હતો એટલા માટે ગુરુજી આવ્યા, બધા સંતો કલાક 1.5 કલાકે ભેગા થયા, ગુરુજી કે સંતો આપણે આટલે દૂરથી આવ્યા છીએ અને મહારાજે સ્નાન કર્યું છે એટલે આપણે આવ્યા છીએ, તો હવે અહીંયા આવ્યા છીએ જ નાવા તો પછી સ્નાન તો કરવું પડે, બધા સંતોના ચહેરા જોવા જેવા થઈ ગયા, ગુરુજી કે એક કામ કરો, મને લાગે તમે બધા થાકી બહુ ગયા, થોડી વાર ધૂન કરીએ, વાદળ હતું, વરસાદ હતો, ગુરુજીએ થોડી વાર ધૂન કરાવી, તમે નહીં માનો, વાદળ જતું રહ્યું, વરસાદ બંધ થઈ ગયો, આકાશમાં સૂર્ય ચોખ્ખો આવ્યો, ગરમીવાળું વાતાવરણ થયું, બધા સંતો રાજી થયા, યમનોત્રીના કુંડમાં બધા એકની જગ્યાએ 2-2, 3-3 ડૂબકી લગાવી દીધી, અને બધા ટોપરું જેમાં, અને ટોપરું જમીન જેવા બહાર નીકળ્યા ત્યાં તો પાછું હતું એવું ને એવું વાતાવરણ, તમે વિચારો કેવા સંત આપણને મળ્યા છે, ગોપાળાનંદ સ્વામીની આપણે વાત સાંભળીએ, બ્રહ્માંડની ગતિ ફેરવી શકે એવા મહાપુરુષ આપણને મળ્યા છે, આપણે જોઈએ છીએ ભગવાન જેના એક એક અંગમાં, જેની વાણીમાં છે આપણને દેખાય, પણ શ્રીજી મહારાજ એક્ઝામ્પલ તરીકે વાપરે છે આ વાત, શું કહે છે મહારાજ, વાદળનો છાંયો હોય, સૂર્યનો તાપ હોય, એનાથી આપણે થાકી ગયા હોય, અને વચ્ચે વાદળ આવે તો આપણને છાંયો લાગે, પણ એ કેટલી વાર રહે, વાદળનો છાંયો હોય તેનું સુખ કેટલું રહેવાનું, એ વાદળીઓ છાંયો કંઈ આપણા કબજામાં થોડો છે, ભલે ને આપણે તેને બાથ ભરી ભરીને મરી જઈએ, ઝાંઝવાનું પાણી હોય તે સામાન્ય પાણીના જેવું દેખાય, કરોડ પ્રયત્ન કરવામાં આવે છતાં તેનાથી ક્યારેય તરસ શાંત થતી નથી, એ તો સાચું પાણી મળે ત્યારે જ તરસ શાંત થાય છે, એવી જ રીતે સમજીને સત્સંગ કરવો, અર્થાત દાસના દાસ થઈને બીજાને નિર્દોષ માને અને મોટા માનવા, એ જ સત્સંગની રીત છે, જો દાસના દાસ થવું, બીજાને નિર્દોષ માનવા અને બીજાને મોટા માનવા, એ સત્સંગની રીત છે, એક એક વાત એવી અદ્ભુત છે, હજી તો કેટલી બધી, આમાં તો મહારાજે એવી દિવ્ય વાતો કરી છે ને, મહારાજ એટલા બધા રાજી હશે ત્યારે જ એવી વાતો કરતા, આપણે અત્યારે સમય પૂરો થાય છે, આ અદ્ભુત વાતો થોડી બાકી છે, આવતીકાલે પૂરી કરીશું, બધા ભક્તોને ખાસ જણાવવાનું, હમણાં આપણા લોયાધામ મંદિર દ્વારા મહારાજના સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના 235મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી આપણે એક અદ્ભુત પ્રકાશન કર્યું છે, શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, ક્લાસિકલ રાગ આધારિત, આપણા પૂજ્ય શ્રીજી સ્વામીના મધુર કંઠે ગવાયેલી આ ધૂનની સીડી તમે બધા જોઈ રહ્યા છો, એટલા માટે બતાવું છું, આપણા શ્રીજી સ્વામી લગભગ 1.5 મહિના સુધી અદ્ભુત મહેનત કરી
અમેરિકા રહેવાનું, ઇન્ડિયામાં કામ કરાવવાનું. એક એક આર્ટિસ્ટ આવે એ વગાડે, એ પછી ટ્રેક મગાવવાની, ચાલે ન ચાલે પછી સેટિંગ કરાવવાનું. એમાં 10 ગણો દાખલો કરવો પડતો હોય, પણ તેમ છતાં 1.5 મહિના સુધી સતત અને સખત મહેનત કરી અને અદ્ભુત આ ક્લાસિકલ રાગ આધારિત ધૂનની સીડી કરી છે તૈયાર, જેમાં એટલા સુંદર રાગોમાં ધૂન ગવાયેલી છે. અશાંત મન હોય તો શાંત થાય, અસ્થિર મન હોય તો સ્થિર થાય. મૂર્તિમાં મન ચોંટતું ન હોય અને આ ધૂનની સીડી ચાલુ કરો તો મૂર્તિમાં મન ચોંટી જાય એવી અદ્ભુત આ સીડી છે. તમે બધા ભક્તો ઘરે વસાવજો જરૂરથી. જે કોઈ ભક્તોને જરૂર હોય તો અત્યારે તમે સંતો માનસરોવર જવાના છીએ, પણ આપણા મંદિર પર તમે કોન્ટેક કરશો તો આ સીડી તમને પહોંચાડીશું. આવતીકાલે આપણે કથામાં લાઈવ કથાની અંતે આ સીડીની એક બે ટ્રેક તમને સંભળાવશું. તમે બધી જગ્યાએ આ લાઈવ કથા દ્વારા ઓસ્ટ્રેલિયા હશો, કેનેડા હશો, આ કથા કીર્તનની ધૂનની એક બે ટ્રેક સાંભળી પણ શકશો. અને આ બધી ધૂનની ટ્રેકો આપણે યુટ્યુબ પર પણ મૂકવાના છે, વોટ્સઅપ દ્વારા પણ મોકલવાના છીએ. તમે જે પણ રીતે, ગુરુજીનો તો સંકલ્પ છે સાહિત્ય એ વેચવા માટે નથી, ગુરુજી આવું કે સાહિત્ય વેચવા માટે નથી, આ તો પ્રસાદ છે. જેઓને આપો એટલે જે કોઈ ભક્તોને જે રીતે પોસિબલ હશે અમે પહોંચાડીશું. તમે બધા ભક્તો પણ પ્રયત્ન કરજો, આ સીડી સાંભળજો, ઘરમાં વસાવજો, ગાડીમાં રાખજો, અને તમને સારી લાગે તો તમારા સ્નેહી મિત્રો સંબંધીઓને પણ આપજો. આવતીકાલે આની એક બે ક્લિપ આપણે અંતમાં સાંભળશું. બોલો ઘનશ્યામ મહારાજની.